friends, good afternoon. Today we will learn the unit 5, Me Too, workbook, paragraph number 5. Answer the following question. What does the green fly give? K green fly shu ape che? Che antenna, I'm ke ant hill ma rahe che green fly. To yenu use su che, su ape che apane. તો ધ ગ્રીન ફ્લાય ગીવ્સ હની ડ્રીવ શું આપે છે કે મધ જેવું પ્રવાહી આપે છે. વિચ ક્રેચર ઇઝ ધ એન્ટ કાઉ કે કયું પ્રાણી છે જેને આપણે કે જીવજંતુ છે એને આપણે એન્ટની કાઉ કહીએ છીએ અને એન્ટ કાઉ તરીકે કોણ ઓળખાય છે તો ધ ગ્રીન ફ્લાય. કારણ કે જે ગ્રીન ફ્લાય છે શું આપે છે સ્વીટ જ્યુસ આપે છે અને એ સ્વીટ જ્યુસ એ આપણે જે કાઉનું મિલ્ક પીએ છીએ એ મિલ્ક જેવું હોય છે માટે એને એન્ટ કાઉ તરીકે ગ્રીન ફ્લાયને ઓળખવામાં આવે છે. વિચ ક્રેચર્સ લીવ ઇન એન એન્ટ હિલ કે કયા કયા જીવજંતુઓ એન્ટ હિલમાં રહે છે તો બેટર એટલે કે બીટર્સ એટલે કે ભમરો સ્મોલ એન્ટ્સ એટલે કે નાની કેડીઓ એન્ડ અધર ક્રેચર્સ ફોર પ્લેઝન્ટ કે થોડાક જે પ્રાણીઓ છે સુગંધિદાર સ્મેલ માટે હોય છે એઝ અ પેટ અને થોડાક જે છે એ એમ કે સેના માટે હોય છે તો એમ કે પાલતુ પ્રાણી તરીકે રાખવામાં આવે છે. ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ અને જે ગ્રીન ફ્લાય જેવા ક્રેચર અંદર રહે છે એન્ટિલમાં એ શું આપે છે તો સ્વીટ જ્યુસ આપે છે. આર ધેર પેટ્સ ઇન ધ એન્ટિલ શું એન્ટિલની અંદર કોઈ પેટ્સ એમ કે હોય છે તો યસ ધેર આર પેટ્સ ઇન ધ એન્ટિલ બરાબર કે એન્ટિલની અંદર પાલતુ પ્રાણી તરીકે પણ રાખવામાં આવે છે. ઓપ્શન જોઈએ તો ધ ખાલી જગ્યા ઇઝ ધ એન્ટ કાઉ કે એન્ટ કાઉ તરીકે આપણે કોને ઓળખીએ છીએ તો ગ્રીન ફ્લાયને. ધ ગ્રીન ફ્લાય ગીવ્સ ખાલી જગ્યા તો ગ્રીન ફ્લાય શું આપે છે આપણને તો હની ડ્રીવ બરાબર કે આપણને મધ જેવું એમ કે ડ્રીવ આપે છે. વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ નાઇસ કે નાઇસનો મતલબ શું છે આપણને જે પેસેજમાં નાઇસ આપવામાં આવ્યું છે એનો આમાંથી કયો મતલબ થાય છે કે સ્મેલ થાય છે જ્યુસ થાય છે કે પ્લેઝન્ટ થાય છે તો શું થાય છે પ્લેઝન્ટ થાય છે. એન એન્ટ યુઝીસ ઇટ્સ ખાલી જગ્યા કે એન્ટ શું યુઝ કરે છે એનું ટુ ટોક ટુ અધર્સ એન્ટ કે બીજી એન્ટ સાથે વાત કરવા માટે તો ફિલર્સ બરાબર શેનો યુઝ કરે છે ફિલર્સનો યુઝ કરે છે. ધ એન્ટ્સ લીવ ઇન એન ખાલી જગ્યા તો એન્ટ્સ ક્યાં રહે છે તો એન્ટ હિલમાં રહે છે. યંગ એન્ટ્સ લીવ ઇન કે યંગ એન્ટ ક્યાં રહે છે તો નર્સરીમાં બરાબર નર્સરી એટલે કે નાના બાળકોને રહેવાની જગ્યા. ફૂડ ઇઝ કેપ્ટ ઇન કે ખોરાક કીડીઓ ક્યાં રાખે છે તો સ્ટોર હાઉસીસમાં રાખે છે. ધ ખાલી જગ્યા સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ કે એમ કે ખોરાક શોધવામાં એમનો મોટાભાગનો ટાઈમ કોણ પસાર કરે છે તો વર્કર બરાબર. સોલ્જર્સ હેવ સેપરેટ ખાલી જગ્યા કે સોલ્જર પાસે સેપરેટ શું હોય છે તો બેરેક્સ હોય છે એમના લાંબા લાંબા ઘર રહેવા માટે હોય છે. યંગ એન્ટ્સ આર કોલ્ડ કે જે નાના બચ્ચા છે એને શું કહેવામાં આવે છે કીડીના તો ગ્રબ્સ બરાબર. ધ વર્કર્સ ખાલી જગ્યા ધ ગ્રબ્સ તે ગ્રબ્સને શું કરે છે વર્કર તો ફીડ એટલે કે ખવડાવે છે એન્ડ ક્લીન એટલે કે સ્વચ્છ કરે છે.
ધ ખાલી જગ્યા ગાર્ડ્સ ધ ગ્રબ. તો પછી ગ્રબનું રક્ષણ કોણ કરે છે? તો સોલ્જર્સ કરે છે. ધ ખાલી જગ્યા લેઝ એગ્સ, કે ઈંડા કોણ મૂકે છે? તો ક્વીન એન્ટ છે તે મૂકે છે મિત્રો. ધ ક્વીન એન્ટ્સ લીવ ફોર અબાઉટ, કે ક્વીન એન્ટ કેટલું જીવે છે? તો 15 યર્સ, કે 15 વર્ષ જીવે છે. ધ એન્ટ્સ લાઈફ ઇઝ વેરી, ખાલી જગ્યા, કે કીડીનું જીવન કેવું હોય છે? તો વેરી પીસફુલ હોય છે, કે ખૂબ જ આનંદદાયક હોય છે. ધ એન્ટ્સ કીપ સમ ક્રેચર્સ જસ્ટ એઝ પેટ ઓર ફોર, ખાલી જગ્યા. તો એમ કે થોડાક ક્રેચર્સ શા માટે રાખે છે? પાલતુ તરીકે. અને થોડાક શેના માટે રાખે છે? તો પ્લેઝન્ટ સ્મેલ, કે સારી સુગંધ માટે રાખે છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ એન્ટ્સ કાઉ, કે એન્ટ્સ કાઉ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગ્રીન ફ્લાયને. ધ એન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ, ખાલી જગ્યા, તો હની ડ્રીવ. બરાબર, શું આપે છે? તો હની ડ્રીવ. અહીં જો મિત્રો, આપણને ટીક ધ કરેક્ટ ઓપ્શન, પાઠના આધારે આપણે જે સાચું છે એના ઉપર ટીક કરવાનું છે. કે હાઉ ડુ એન્ટ્સ ટોક, કે કીડી કેવી રીતે વાત કરે છે? તો ટચિંગ ધેર એન્ટેનાસ. બરાબર, વાય ડુ ધ એન્ટ્સ ટચ ઇચ અધર વિચ ધેર એન્ટેનાસ, કે એના એન્ટેના દ્વારા એકબીજાને ટચ કરેલી કેમ હોય છે? તો ટુ ટોક, એટલે કે વાતચીત માટે. વેર ડુ ધ એન્ટ્સ લીવ, વેર ડુ ધ એન્ટ્સ લીવ, કે કીડી ક્યાં રહે છે? તો નર્સરીમાં રહે છે, બેરેક્સમાં રહે છે, કે એન્ટહિલમાં રહે છે? તો ક્યાં રહે છે મિત્રો? એન્ટહિલમાં. ખાલી જગ્યા લીવ્સ ઇન બેરેક્સ, કે બેરેક્સમાં કોણ રહે છે? તો સોલ્જર્સ રહે છે. સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ, ખાલી જગ્યા, તો કોના માટે હોય છે નર્સરીઝમાં રૂમ? તો યંગ વન્સ, એટલે કે કીડીના નાના નાના બચ્ચાઓ માટે હોય છે. હુ કલેક્ટ ફૂડ, કે ફૂડ કોણ ભેગું કરે છે? ધ ક્વીન એન્ટ કરે છે, સોલ્જર એન્ટ કરે છે, કે વર્કર એન્ટ્સ કરે છે? તો કોણ કરે છે? વર્કર એન્ટ્સ કરે છે. હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ, બરાબર, કે કોણ નાના બચ્ચાઓનું રક્ષણ કરે છે? ક્લીનર્સ, વર્કર, કે સોલ્જર? તો સોલ્જર, એટલે કે જે સૈનિકો છે મિત્રો, એ નાના બચ્ચાઓનું શું કરે છે? રક્ષણ કરે છે. હુ ફીડ્સ એન્ડ ક્લીન ધ ગ્રબ્સ, કે કોણ નાના બચ્ચાઓને ખવડાવે છે અને એમને સાફ સફાઈ કરે છે? તો વર્કર્સ. હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ, કે ક્વીન એન્ટ કેટલું જીવે છે? 5 યર્સ, 10 યર્સ, કે 15 યર્સ? તો 15 યર્સ. હુ લીવ્સ ઇન ધ એન્ટ્સ હોમ, કે એન્ટના ઘરમાં કોણ રહે છે? બટરફ્લાય, હાઉસ ફ્લાય, કે ગ્રીન ફ્લાય? તો ગ્રીન ફ્લાય. અહીં મિત્રો જો, ક્વેશ્ચન નંબર 4માં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કે બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો બ્રેકેટમાં આપણને હુ આપવામાં આવ્યું છે, વોટ આપવામાં આવ્યું છે, વેર આપવામાં આવ્યું છે, અને વેન આપવામાં આવ્યું છે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે. ખાલી જગ્યા ડુ યુ ડુ એક્સરસાઇઝ ઇન ધ ગાર્ડન, બરાબર. અહીં શું કીધું છે મિત્રો, કે તમે એક્સરસાઇઝ કરો છો એ પણ આપેલું છે, ક્યાં કરી દો છો એ પણ આપેલું છે, યા યુ કરતા તરીકે પણ આપ્યું છે. તો આપણને શું નથી આપ્યું આમાં? સમય નથી આપ્યો. તો સમય માટે આપણે વેનનો યુઝ કરીશું. અહીં આપણને જુઓ, બ્લેન્ક્સ ડઝ યોર ફાધર વર્ક. હવે આપણે ગુજરાતી કરીએ વાક્યનું, તો તમારા પિતાજી ક્યાં કામ કરે છે?
तो क्या माटे शू आवशे मित्रों, वेर आवशे। खाली जग्या किक्स ध बॉल, तो हु किक्स ध बॉल, बराबर, के बॉल ने किक कोणे मारी। खाली जग्या डज रामू सेल, बराबर, के रामू शू वेचे छे, तो शू माटे आपणे शू लईशुं, वॉट। खाली जग्या डू ध चिल्ड्रन कीप धेर बेग्स, के बाळकों एमनी બેગમાં શું મૂકે છે, તો વેર આવશે, સોરી ક્યાં મૂકે છે માટે આપણે શું લખીશું, વેર, કારણ કે એ ચિલ્ડ્રન આપેલું છે અને બેગ્સ આપેલું છે, તો એ બેગને ક્યાં મૂકે છે, તો ક્યાં માટે આપણે વેરનો યુઝ કરીશું। બ્લેન્ક્સ ડઝ મોહિત ઓપન ધ શોપ, હવે શોપ ઓપન કરે છે પણ ક્યારે કરે છે, એટલે ક્યારે માટે, સમય જાણવા માટે આપણે શેનો યુઝ કરીશું, વેનનો યુઝ કરીશું। ખાલી જગ્યા ડૂ ધ ગર્લ ડ્રો, કે ગર્લ શું દોરે છે, તો શું માટે આપણે શું લખીશું અહીં, વોટનો યુઝ કરીશું। ખાલી જગ્યા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ, બરાબર, અહીં સમય આપી દીધો છે, શું કરે છે એ આપી દીધું છે, તો આ ક્રિયાનો કર્તાનું નામ નથી, માટે શું આવશે અહીંયા, હુ, કે કોણ ભજન ગાય છે। વોટ ડઝ મોહિત બાય ફ્રોમ ધ શોપ, કે મોહિતે દુકાનેથી શું ખરીદે છે, તો શું માટે અહીં આપણે વોટનો યુઝ કરીશું। ખાલી જગ્યા ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે, હવે રોજ ઉઠે છે પણ ક્યારે ઉઠે છે, અહીં કર્તા તરીકે રાજ એન્ડ રવિ પણ આપી દીધું છે, શું ક્રિયા કરે છે તે પણ આપી દીધું છે, ક્યારે કરે છે તે પણ આપી દીધું, એવરી ડે, તો વેન, કેટલા વાગે, બરાબર। ખાલી જગ્યા ડઝ મયુર સ્ટેન્ડ, કે મયુર ઊભો છે પણ ક્યાં ઊભો છે, તો ક્યાં માટે અહીંયા આપણે શેનો યુઝ કરીશું, વેરનું। ખાલી જગ્યા બ્રિંગ્સ લેટર્સ, બરાબર, કોણ લાવે છે, પત્રો કોણ લાવે છે। અહીં એ જ પ્રમાણે એક્સરસાઇઝ નંબર 5માં પણ આપણને અંડરલાઇનવાળા જે વર્ડ્સ આપ્યા છે એમની જગ્યાએ આપણે હુ, વોટ અને વેરનો યુઝ કરવાનો છે। અહીં જુઓ, સૌ પ્રથમ સેન્ટેન્સમાં લખ્યું છે, રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, બરાબર। અહીં સૌથી પ્રથમ રામુ નીચેની અંડરલાઇન આપણે અંડરલાઇનવાળો વર્ડ્સ દૂર કરવો છે, એટલે કે રામુ આપણને શું આપેલું છે, નામ આપેલું છે, તો એ નામની જગ્યાએ ફક્ત શું લખવું પડશે આપણે, હુ। પાછળના સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો છે નહીં, બરાબર। હુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે। હવે બીજા નંબરમાં આપ્યું છે ધ રોઝ પ્લાન્ટ, બરાબર, શું આપ્યું છે, ધ રોઝ પ્લાન્ટ આપ્યું છે, તો ધ રોઝ પ્લાન્ટ એટલે કે એ લોકો ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, તો શું કરે છે, કોને પાણી આપે છે, બરાબર, તો વોટ ધ રોઝ પ્લાન્ટ માટે આપણે શેનો યુઝ કરીશું, વોટનો, તો અહીં આપણે વોટ લખીશું। એના પછી છે ઇન ધ ગાર્ડન, તો આ આપણને સ્તર આપ્યું છે, સ્તરને દૂર કરવા માટે આપણે વેર લખીશું, અને એવરી ઇવનિંગ એ આપણો સમય છે, તો સમયને દૂર કરવા માટે આપણે વેન લખીશું। હવે અહીં સેન્ટેન્સમાં જુઓ મિત્રો, વોટ, વેર અને વેન ત્રણની પાછળ આપણે ડઝ મૂક્યું છે, કેમ ડઝ ક્રિયાપદ મૂકવું પડે છે, કારણ કે કર્તા એકવચનમાં છે, કર્તા જ્યારે એકવચનમાં હોય ત્યારે વોટ, વેર અને વેન પછી આપણે તરત જ શું મૂકવાનું છે, ડઝ મૂકવાનું છે, ડઝ પછી તરત જ કર્તાનું નામ રામુ લખવાનું છે, વોટ ડઝ રામુ, બરાબર। હવે અહીં વોટનો યુઝ કરે છે, તો શું દૂર કરવાનું છે આપણે, ધ રોઝ પ્લાન્ટ, તો પછી કઈ ક્રિયા આવશે, વોટર એટલે કે પાણી પાય છે, અહીં આપણે રોઝ પ્લાન્ટ નહીં લખીએ, એના સિવાયનું બધું જ લખી દઈશું। અહીં બીજા નંબરમાં જોઈએ તો વેરનો યુઝ કર્યો છે, જુઓ વેરમાં પણ વેર ડઝ રામુ વોટર,
આટલે સીધું આ ત્રણે ત્રણની ક્રિયા જુઓ સરખી જ છે. વોટ ડઝ રામુ વોટર, વેર ડઝ રામુ વોટર અને વેન ડઝ રામુ વોટર. એટલે કે આ વોટ, વેર અને વેનની વાક્યરચના કેવી છે? ત્રણે ત્રણ સરખી છે. ખાલી શું બદલવાનું છે કે જ્યારે વોટનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે વસ્તુનું નામ દૂર કરીશું, વેરનો યુઝ કરીએ છીએ ત્યારે ઇન ધ ગાર્ડન એટલે કે સ્થળ દૂર કરીશું, અને વેનનો યુઝ કરીએ છીએ ત્યારે એવરી ઇવનિંગ એટલે કે સમયને દૂર કરીએ છીએ. એ જ પ્રમાણે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો અહીં અંકિત વોચિસ ગુજરાતી મૂવી ઇન અ થિયેટર એવરી વીક. અહીં ઉપર પ્રમાણેનું જ વાક્ય છે કે અંકિતને આમ જ્યારે દૂર કરવું છે આપણે ત્યારે અહીં હું મૂકીશું, બાકી કોઈ પણ પ્રકારનો વાક્યમાં ફેરફાર થશે નહીં અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. બરાબર, વોટ વડે, વેર વડે અને વેન વડે. બરાબર, વોટ વડે એટલે કે શું જુએ છે, તો ગુજરાતી મૂવી એ આપણે કાઢી નાખીશું. તો જોવાની વાક્યરચના આ રીતે બનશે, વોટ ડઝ પછી અંકિત આવશે. હવે ડઝનો યુઝ કર્યો છે તો વોચ એકલું લખાશે, વોચની પાછળ ઈએસ પ્રત્યે આવશે નહીં. વોટ ડઝ અંકિત વોચ ઇન અ થિયેટર એવરી વીક. બરાબર, ગુજરાતી મૂવી આપણે લખીશું નહીં. હવે ઇન ધ થિયેટર એ શું છે? સ્તર છે. તો સ્તરને દૂર કરવા માટે આપણે વેરનો યુઝ કરીએ છીએ. તો જુઓ, આ વેરવાળા વાક્યમાં આપણે ઇન ધ થિયેટર લખીશું નહીં. વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક. એના પછીનું સેન્ટેન્સ છે વેન વડે. તો વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી ઇન અ થિયેટર. તો એમાંથી આપણે શું દૂર કરી દીધું? એવરી વીક, એટલે કે આપણે સમયને દૂર કર્યો. એ જ પ્રમાણે થર્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો દીપક સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ્સ એવરી મોર્નિંગ. હવે અહીં મેન્ડ મિત્રો સેન્ટેન્સ જુઓ કે દીપક ભજન ગાય છે. ક્યાં ગાય છે? તો મંદિરમાં ગાય છે. ક્યારે ગાય છે? તો એવરી મોર્નિંગ. અને શું ગાય છે? તો ભજન ગાય છે. તો શું વારામાં આપણે વોટનો યુઝ કરીશું? કે જ્યારે બી આપણે કે દીપક માટે તો આપણે હું મૂકી દઈશું, પાછળની વાક્યરચના એઝ ઇટ ઇઝ જ આપણે લખવાની છે. એમાં ફક્ત આપણે ક્વેશ્ચન માર્ક ઉમેરીશું, બીજો કોઈ ફેરફાર કરવાનો છે નહીં. હવે અહીંયા આપ્યું છે આપણને ભજન, કે શું ગાય છે. ગુજરાતી આપણે કરીએ અને એનો આપણને જવાબ શુંમાં જે જવાબ મળે એ આપણે વોટમાં લખવાનો છે નહીં. અહીં પણ દીપક કરતાં એક વચનમાં છે માટે ડઝનો યુઝ કરવાનો છે. હવે વેર એટલે કે ક્યાં ગાય છે, તો વેર પછી પણ આપણે ડઝનો, દીપક અને સિંગ. પણ ક્યાં ગાય છે? તો ઇન ધ ટેમ્પલ આપણે આમાં લખીશું નહીં. બરાબર મિત્રો, તો જ્યારે વોટનો યુઝ કરીએ ત્યારે વસ્તુનું નામ, વેરનો યુઝ કરીએ ત્યારે જે સ્તર છે એનું નામ, અને વેનનો યુઝ કરીએ ત્યારે આપણે જે સમય આપ્યો છે, એવરી મોર્નિંગ, એવરી ડે, એવરી વીક, બરાબર, ટુમોરો કે કોઈ બી સમય આપણને આપેલો હોય એ સમય આપણે દૂર કરવાનો છે. હવે જુઓ આગળનું એક સેન્ટેન્સ મિત્રો સમજાવું તો જુઓ, અહીં આપણને મિસિસ વ્યાસ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. બરાબર, અહીં જુઓ મિસિસ વ્યાસ શું ચલાવે છે? ઇંગ્લિશ ચલાવે છે. ક્યાં ચલાવે છે? તો એટ હર હોમ. ક્યારે ચલાવે છે? તો એવરી સેટરડે. બરાબર, અહીં આપણને એવરી સેટરડે સમય આપ્યો છે, સ્થળ તરીકે હર હાઉસ આપ્યું છે, શું ચલાવે છે તો ઇંગ્લિશ આપ્યું છે, કોણ ચલાવે છે તો મિસિસ વ્યાસ. તો મિસિસ વ્યાસ જ્યારે આપણે દૂર કરવું હોય ત્યારે શેનો યુઝ કરીશું? હુનો યુઝ કરીશું. પાછળના સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એના પછી છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ માટે આપણે લખીશું વોટ, કે વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ એટ હર હાઉસ એવરી સેટરડે.
હવે વેરનો યુઝ કરીશું તો વેર અને વેન અને વોટ ત્રણમાં જુઓ વાક્ય રચનામાં આટલે સુધી ક્રિયા સુધી કોઈ ફેરફાર પડશે નહીં. પહેલાં WH ક્વેશ્ચન, પછી ડઝ આવતું હોય તો કરતા એકવચન હોય તો ડઝ, અને બહુવચનમાં હોય તો ડૂનો યુઝ કરવાનો છે. તો અહીં આપણે ડઝ મૂકીશું. મિસિસ વ્યાસ ટીચ, બરાબર. પહેલાંમાંથી આપણે ઇંગ્લિશ કાઢી નાખીશું, બીજું આપણે વેર વડે બનાવ્યું છે એમાંથી આપણે હર હાઉસ કાઢી દઈશું, અને ત્રીજું જે આપણે યુઝ કર્યું છે એમાંથી એવરી સેટરડે એટલે કે સમયને દૂર કરીશું, વેનનો યુઝ કરીએ ત્યારે. બસ આટલું આપણું આપણે દૂર કરતા રહેવાનું છે કે વોટનો યુઝ કરીએ ત્યારે વસ્તુનું નામ ના આવવું જોઈએ, વેરનો યુઝ કરીએ ત્યારે કોઈ પણ સ્થળ ના આવવું જોઈએ, અને વેનનો યુઝ કરીએ ત્યારે સમય જે આપ્યો છે એ સમય આપણે દૂર કરવાનો છે, બરાબર મિત્રો. તો એ જ પ્રમાણે આગળના સેન્ટેન્સ પણ આપણને આપેલા છે, જુઓ હુ વેર વેન અને વેન વડે છે. અહીં પણ દરેક સેન્ટેન્સ આપણને ડઝ વડે છે, એ તમારે ઉપર પ્રમાણે બનાવવાના છે. નીચેનું સેન્ટેન્સ આપણે જોઈએ તો જુઓ ધ ગર્લ્સ આપ્યું છે લાસ્ટમાં. શું આપ્યું છે? ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, કે રંગોલી બનાવે છે પણ ક્યારે બનાવે છે? તો ડ્યુરિંગ દિવાળી, દિવાળી દરમિયાન. તો અહીં મિત્રો જુઓ અ રંગોલી માટે આપણે શું લઈએ છીએ? વોટ લઈએ છીએ. ઇન ધ ક્લાસરૂમ માટે સ્થળ છે માટે વેરનો યુઝ કરીએ છીએ, અને ડ્યુરિંગ દિવાળી એ સમય આપ્યો છે તો એના માટે આપણે વેનનો યુઝ કરીએ છીએ. અને ધ ગર્લ્સ નામ છે તો આપણે હુ વડે સેન્ટેન્સ બનાવવાનું છે કે હુ ડ્રો રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, દિવાળી દરમિયાન. હવે અહીં મિત્રો જુઓ તમે, અહીં આપણે ડઝનો યુઝ નથી કર્યો પણ શેનો યુઝ કર્યો છે? ડૂનો. કેમ? કારણ કે અહીં કરતા બહુવચનમાં છે, એટલે કે જ્યારે કરતા બહુવચનમાં હોય અને આપણે વોટ વેર વેન કે વડે વાક્ય બનાવતા હોય ત્યારે આપણે ડુ ક્રિયાપદનો યુઝ કરવાનો છે, બરાબર. બીજું આપણે જેમ ઉપર કરતા હતા એમ જ, કે વોટ વડે, જે શું વડે જવાબ મળે વસ્તુનું નામ, વેર વડે સ્થળનું, અને વેન વડે આપણે સમયને દૂર કરવાનો છે. તો આજે આપણે આટલે સુધી જોઈશું. એક્ટિવિટી નંબર 6 આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.